વંદે માતરમ આગળના લેક્ચરમાં આપણે પાઠ 19 સાંઠનાથ્યો પાઠની સમજૂતી મેળવતા હતા જેમાં અડધા પાઠની સમજૂતી છે આપણે મેળવી ચૂક્યા છે આજે આપણે જે સમજૂતી બાકી છે એ મેળવીશું તો દરેકનું ધ્યાન છે પોતાની પાઠ્યપુસ્તકમાં આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ચંદા છે એ ગામના લોકોને કટાક્ષ કરીને એની હાસી ઉડાવે છે અને ત્યાર પછી એ ડહકલો પોતે નાખશે જો ગામના પુરુષો છે એ મૂછો મુંડાવવા તૈયાર થઈ જાય તો આ શરતે છે એ ચંદા સાંજને ડહકલો નાખવા માટે નીકળે છે એટલે કે આગલા દિવસે જ્યારે પોતાના ડહકલો છે એ સાંજને નાખવા જશે અને જે લોકોને આ પરાક્રમ જોવું હોય તે ઉગતા સૂર્યે જ્યાં સાંજ હોય ત્યાં જવાની વાત કરીને નીકળી જાય છે જ્યારે ચંદાના પિતાને આ વાતની ખબર પડે છે ત્યારે એને પોતાની દીકરીની ચિંતા થાય છે અને પોતાની દીકરીને સમજાવે છે કે આ કામ ન કરે પણ ચંદા છે એ કોઈ પણ વાત સમજતી નથી અને નથી પોતાનો એ વિચાર બદલતો હવે ત્યાં સુધી આપણે સમજૂતી છે એ મેળવી ચૂક્યા છીએ છેલ્લે આપણે જોયું હતું કે બાપા જીવથી જઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો આ છેલ્લું વાક્ય છે પોતાના પિતાને કહે છે કે કદાચ એ જીવથી જશે તો એ તમારો વંશ છે એ જવાનો નથી આ છેલ્લું વાક્ય બોલીને પિતા સાથે બીજી કોઈ દલીલ નથી કરતી અને ન એ પોતાનો વિચાર છે એ પણ નથી ફેરવતી સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો જણીયો ઓઢણીને કાકરું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી હવે બીજા દિવસે સૂર્યનારાયણ છે એ પૂર્વમાં ઉગે છે ત્યારે એનો જે પ્રકાશ હોય છે ધરતી પર આવે છે ત્યારે નવા કપડા પહેરીને ચંદા છે એ હાથમાં ડહકલો લઈને પોતે જે વચન આપેલું હતું એ પાડવા માટે નીકળી પડે છે એનો પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો હવે પોતે જે ડહકલો નાખવા જાય છે ત્યારે એવું લાગતું હતું કે સૂર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યો છે ઝડપથી ઉગી રહ્યો છે સારું ગામ કુતૂહલ બુદ્ધિથી જોવા ઉમટ્યું હતું ગામના દરેક લોકો છે ત્યાં આવી જાય છે જોવા માટે અને બધાને ઈચ્છા હતી કે હવે શું થશે નિરાશ થયેલો રહી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો હવે દીકરીની ચિંતા હતી એટલે પોતાના જે ચંદાના પિતા છે એ ભાલોડા લઈને હથિયાર લઈને પુત્રીના રક્ષણ માટે ત્યાં જાય છે પોતાને અજીત માનતો આખો રેલવેના રસ્તા આખો આખી રાત હરાયો માલ ચડી લાંબા પગ કરી પડ્યો હતો હવે આપણે જોયું હતું કે સાંજ જ્યારથી ગામ આવ્યો ત્યારથી ગામના દરેક લોકો છે પશુઓ છે એ પોતાનો જીવ બચાવી એનાથી દૂર ભાગતા હતા કોઈ પણ સાંજની નજીક જવા તૈયાર નહોતું હવે અહીંયા છે પોતાને અજીત માનતો આખો રેલવેના રસ્તા છે ત્યાં આખી રાત આપણે જો એ પણ જોયું હતું કે સીમનો પાક છે બગડતો તો હરાયો માલ ચડી ચડીને આકલાની કોઈ કિંમત નહોતી લાંબા પગ કરીને પડ્યો હતો ગુમાનનો બંનેને હતું અહીંયા છે બંનેના ગુમાન અભિમાનની વાત કરવામાં આવેલી છે કે આકલાને એના બળનું અને ચંદાને એની જોવાની હતી ચંદાએ આકલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કઈ મંદતા ન આવી ચંદા છે એ ડહકલો નાખવા જાય છે ત્યારે એ આખલાને જોઈને સેજે એની તીવ્રતા છે જે ચાલતી હતી એમાં મંદતા મંદ નથી પડતી ધીમી નથી પડતી પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા અને દરેક લોકો છે એ બધા જોઈ રહ્યા હતા કે હવે આગળ શું થવાનું છે ને ગુમાનની સાથેનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાળેલા અશ્વની માફક તૈયાર હતા હવે ચંદા છે એનો જીવ ન જાય એટલા માટે ગામના લોકોએ તીર છે તૈયાર કરીને રાખેલા હતા ચંદાએ ખેંચતા ફાવે તે છરો કમરમાં ખોસ્યો હતો પોતે છે ચંદા એને પણ છરો રાખ્યો હતો કમરમાં કે એ હુમલો કરી શકે જો એવું કઈ થાય તો હાથમાં ડહકલો સોટી પેટી ઝુલાવતી તે નજીક જતી હતી આપણે સોટી હોય એને ઝુલાવતા જઈએ ડહકલો છે ઝુલાવતી ઝુલાવતી સાંજની નજીક જઈ રહી હતી બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો હવે અહીંયા છે હરાયોમાં ચડીને આંકડો છે એ પડ્યો હતો જ્યારે એ ચંદાને આવતી જોવે છે ત્યારે શું કરે છે કે દ્રષ્ટિ ઊંચી કરીને ચંદાને આવતી જોઈ રહ્યો પુરુષને આંચતી અણીયાળી આંખે એ અંજાયો
હોય તે પડ્યો પડ્યો રાખી રહ્યો હતો. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે ચંદા છે આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને પુરુષની આંચથી અળિયાની આંખે જેમ આકલો પણ એનાથી અંજાયો હોય તેમ એને પડ્યો પડ્યો જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. ચંદા છે એની આંખમાં આંખ પરોવીને જોયા કરે છે. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આકલો હજી ઊંચી ટોક કરી એની ભણે તાકી રહ્યો હતો. જ્યારે બીજું કોઈ મનુષ્ય હોય કે પશુ હોય તો પાછળ પડતો આકલો છે એ હજી સુધી ઊંચી ટોક કરીને એના તરફ જોઈ રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. અહીંયા છે કાં તો એને ચંદા છે એ ક્ષુલ્લક એના લાગતી હતી કે એને અને કાં તો એનું સૌંદર્ય છે એનાથી અંજાઈ ગયો હતો. જે કઈ પણ હોય તે અત્યારે ચંદાને જોઈ રહ્યો હતો. ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. આની સામે કે બીજું કોઈ પશુ કે મનુષ્ય હોય તો પાછળ દોડતો આખો આજે શાંતિથી ચંદાને જોઈ રહ્યો હતો. એક રાસમાં છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. થોડીક જ દૂર હતી અને ચંદા છે એ આંખલાથી થોડીક દૂર હતી ત્યારે અટકી જાય છે. બ્રેક વાગતા મોટર થમે તેમ જાણ આપણે મોટર ગાડી હોય એને બ્રેક લગાવી અને અટકી જાય ઉભી રહી જાય છે એ રીતે તે પણ થોભી જાય છે. દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. જેવી અટકે છે એટલે ગામના જે લોકો છે એ દૂરથી જોતા હતા એનામાં ગણગણાટ છે વાતો છે ચાલુ થઈ જાય છે. આખરે બી ગઈ કે હવે આખરે અંતે છે એ ડરી ગઈ બી ગઈ એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એટલે શું કે છે કે ગણગણાટમાં મળ્યું કે તો બોલે એટલું જ બધા હતા એટલે ગુમાન છે અભિમાન છે માને એમાં ત્યાં સુધી એ પહોંચી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હજાર ગગડી જાય તો એનું શું ગજું આખલો છે. એની વિકરાળ જે આંખો છે એ જોઈને કોઈ પણ ડરી જાય તો ચંદા શું કહેવાય. રૈજીનો જીવ પડીકે બચાયો હતો અને રૈજી છે પોતાના ચંદાના જે પિતા છે એને ચિંતા થતી હતી. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આંખડા સિવાય કશું જ દેખતી ન હતી. હવે જેવી રીતે અર્જુન છે એને ખાલી જે પક્ષી હતું એ પક્ષી છે એનું માથું જ દેખતો હતો એવી રીતે અત્યારે ચંદા છે એ અને આંખડા સિવાય બીજું કઈ જ એને દેખાતું નહોતું. ચંદા ઉભી હતી પણ છતાં એની એ જ યમરાજા હરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આંખાના નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખર સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યું હતું. હવે અહીંયા છે એ ચંદા છે જ્યારે આપણે મરણ પથારીમાં હોય ને યમરાજ છે જેમ પ્રાણ છે એ પ્રાણીમાં ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે છે એ રીતે અહીંયા ત્રાટક રચીને દૂરથી ઊભી ઊભી આખલા સામે જોઈ રહીને અને આખલો છે એ પોતાના તમામ અવયવો છે એ ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. એટલે બંને છે બીજા સામે જોઈ રહ્યા હતા. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડબ દીધું. હવે એને થોડેક દૂર ઊભી રહી જ્યાં સતત એને તાકી રહી હતી પછી થોડી વાર પછી એને એવું લાગે છે એટલે નજીક જાય છે અને ચંદાએ આગળ ડબ દીધું થોડી આગળ વધે છે. સ્પર્શ વાંચતો આખલો દયામય ચહેરે તાકી રહ્યો. હવે એનો સ્પર્શ ઈચ્છતો એમ આખલો છે એ દયામણા મોઢે છે એને જોઈ રહે છે. એક બે ને ત્રીજી ડગલે એ તેની પાસે પહોંચી ગઈ અને ત્રીજા જ ડગલે ચંદા છે એ આખલાની નજીક પહોંચી જાય છે. એ નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. ચંદા છે એની નજીક પહોંચી જઈને શું કરે છે કે આખલા છે એની નજીક આવીને પછી એના પર હાથ ફેરવવા લાગે છે. આ જ રામ મારી હમણાં ઉઠ્યું એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. જેવી હાથ ફેરવવાનું શરૂ કરે છે ત્યારે ગામના લોકો છે એ વાતો કરતા હોય છે કે હમણાં ઊભો થશે હમણાં છલાંગ મારશે હુમલો કરશે હમણાં ઉઠશે એમ માનતા દરેકના હૈયા ઘડી પર થંભી ગયા. એવું બધાને લાગતું હતું. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયું ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી હતી. બધાને આ દ્રશ્ય છે માન્યમાં આવતું નહોતું કે જે જોઈ રહ્યા હતા એના પર એમને વિશ્વાસ આવી રહ્યો નહોતો. ચંદા નીચી પેટી પાળેલા પશુ આગળ માલિક બેસે છે. હવે ચંદા છે એ આખલાને હાથ ફેરવતી ફેરવતી ત્યાં નીચે બેસે છે જેમ પાળેલું કોઈ પશુ હોય છે એવી રીતે અને એટલી જ હિંમતથી
તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરી તેની સાથે ગેલ કરવા લાગી. એના કપાળ ઉપર છે, આંખ ઉપર છે, હાથ ફેરીને ગેલ રમત કરે છે, હાથ ફેરવે છે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખીને નિરાતે સૂતે નિરાતે સૂતો. હવે એ સ્પર્શ ઈચ્છતો હોય તે રીતે પછી નિરાતે જમીન ઉપર સૂઈ જાય છે. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો અને ચંદાના મનમાં જે થોડી ઘણો ડર હતો થોડી ઘણી જે બીક હતી એ જતી રહે છે. તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારા ફરતા ઊંચા કરી જોયા અને હાથ ફેરવતા ફેરવતા જેના પગ છે એ ઊંચા કરીને જુએ છે. આટલો ગરીબ ચંદાને દયા પણ વધતો વિજય ઉપસી દયાને મળી ગયો. ધીમે ધીમે તેને વારા ફરતી બંને પગે ડહગલાનો ગાળો ફેરવી દીધો. હવે એમ થાય છે કે આટલો ગરીબ જે કોઈને નુકસાન ન કરે એવું લાગતો હતો ત્યારે ચંદાને આટલા ઉપર દયા આવે છે. પણ એક બાજુ પોતાને જીતવાનું હતું, જે વચન આપેલું છે પૂરું કરવાનું હતું, એટલે દયા છે એને બાજુમાં રાખીને એ બંને પગે ડહગલાનો ગાળો છે એ પહેરાવી દે છે, ફેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખરે આંખ ઉછળી ચંદા ઊભી થઈ હતી. હવે ત્યાર પછી જે સ્પર્શ હાથ ફેરવતી હતી એ બંધ થતા આખરો છે ઊંચી ટોક કરીને જુએ છે અને ચંદા ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અક્ષરા જવા તૈયાર ન હોય. આપણે જોયું છે તે પ્રમાણે કે ઋષિ મુનિઓ તપ કરતા હોય છે, અક્ષરા આવે છે અને તપ ભંગ કરાવીને જતી રહે છે, તૈયાર ન હોય એ રીતે આખલા તરફ દ્રષ્ટિ રાખી પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગે અને ધીમે ધીમે પાછા પગે ખસે છે, એનાથી દૂર જાય છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. હવે ચંદા છે એ આખલાથી દૂર જઈ રહી હતી, અહીંયા છે અને ધકલો છે એ પહેરાવી દીધો હતો. હવે ચંદાને દૂર જતી જોઈને આખલો છે એ ઊંચો થવા ગયો ત્યારે એને પગના બંધન અનુભવ્યા. જે પગલો છે એના પગ છે એમાં ઢગલો ફેરવી દીધો હતો, પહેરાવી દીધો હતો, એ બંધન છે એ અનુભવે છે. પણ બંધનમાં પડ્યા પછીનું વિરત્વ શા કામનું? હવે કદાચ કોઈ પણ શક્તિ છે એની શું કામનું? પાંજરામાં સિંહ તાડકે તેમ તે બરાડ્યું, ઉધામાં મારી એ બેઠો થયો. જેમ સિંહ છે એ પાંજરામાં હોય છે અને ઘર્ષણા કરે, ત્રાળ નાખે, બરાડા કરે, બરાડ્યો, ઉધામાં કરીએ બેઠો થયો, પણ દોડવા જતા એના પગ સામા સામે ખેંચાયા એટલે એને બીજો બરાડો નાખ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું. ચંદા છે અર્ધે સુધી પહોંચી જાય છે, એની સામે જુએ છે અને હસે છે. છેતરા એનો વૃષભરાજ શરણો માર્યો નીચું જોઈ રહ્યો અને ત્યારે આખલો છે નીચું જોઈ રહ્યા છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાળી સ્વરે હુકુમ કર્યો, કોઈએ એને મારવાનો નથી. તેનો હુકુમ માથે ચડાવ્યો હોય તે મૌન છુપાઈ રહ્યું. ચંદા છે તે ઢગલો પહેરાવીને પછી ત્યાર પછી લોકો પાસે જાય છે અને ત્યાં જઈને હુકુમ કરે છે કે કોઈ વ્યક્તિ છે એ આખલાને મારશે નહીં અને બધા ચૂપ રહે છે. બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈચી પુત્રીને ભેટી પડતા બોલ્યો. ચંદાના પિતાને હવે નિરાશ થાય છે અને શું કહે છે કે કોઈ પુરુષ કરી શકે એ કામ હોય છે આજે તે કરીને બતાવ્યું છે. એટલે પુરુષે જે ન કરી શકે એ કામ છે આજે તે કરીને બતાવ્યું. બાપા આ શું બોલો છો, પુરુષથી ન બની કેમ મનાય? હવે ચંદાના પિતા છે ખુશીમાં ને ખુશીમાં એને ભેટી પડે છે અને એમ કહે છે કે કોઈ પુરુષ છે ન કરી શકે એ કામ આજે તે કરીને બતાવ્યું છે. એટલે ત્યારે ચંદા જવાબ આપે છે કે આ શું બોલો છો, પુરુષથી ન બને કેમ મનાય? આ નજરે જોયું એ ખોટું, આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન જાણે. એટલે કે મેં આ મારી નજરે જોયું એ ખોટું, આટલા બધા લોકો છે પુરુષો છે એમાંથી કોઈની હિંમત ન જાણે. રૈજી એ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું અને રૈજી છે એ ચારે બાજુ જે પુરુષ સમુદાય ઉભો હતો એની સામે જોઈને કહે છે, તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈ પુરુષને દેખતી નથી. એનો કટાક્ષ સામે દરેકને ભોયમાં બેસી જવાનું મન થયું. ચંદા છે ફરી પાછો કટાક્ષ કરે છે કે તમે પુરુષ જોતા હશો, હું તો અહીંયા કોઈને પુરુષ દેખતી નથી. અને ત્યારે આ સાંભળીને બધા છે નીચા મોઢા રાખીને ઉભા રહી જાય છે. જો જમીન જગ્યા આવે તો એમ થાય છે કે દર જતા રહીએ એવું એટલી શરમજનક વાત એના માટે થઈ ગઈ. પણ આ કટાક્ષ ફરીથી કોઈ એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં અને ત્યાર પછી તે ચંદાએ આ કટાક્ષ ક્યારે કર્યો નહોતો. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ અને આજુબાજુના ગામડામાં આ વાત છે એ ફેલાઈ જાય છે. ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી અને એમની જે નાતી છે નાત છે એમાં તો રામાયણ મહાભારતની કથાની જે આ વાત થઈ પડી હતી. આ પાઠ છે
આપણે પાઠની શરૂઆતમાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહીએ છીએ કે જન્મપીઠમાંથી લેવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે છે આપણે પાઠની સમજૂતી છે અહીંયા પૂરી થાય છે. આગળના હવે તમારે અત્યારે આગળ જે વિડીયો આપેલો છે જોવાનો છે. ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદાશાની. બાપા, જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો, ઓઢણી ને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારું એ ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેટે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યો. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. આખરે બી ગઈ, એ તો મોએ બોલવું એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાંજા ગગડી જાય તો એનું શું ગજું. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. જેમ અર્જુનનું લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. ચંદા ઊભી હતી, પણ છટા એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી એ ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી. માની ચંદાએ આગળ ડગ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. એક, બે ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો.
તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયા. આટલો ગરીબ! ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારા ફરતી બંને પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઉચકી ચંદા ઊભી થઈ ગઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં સિંહ તાડુ કે તેમ એ બરાડ્યો, ઉધામાં મારી એ બેઠો થયો. પણ દોડવા જતા એના પગ સામ સામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો નાખ્યો. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજયી હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? આ નજરે જોયું એ ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. તમે પુરુષ દેખતા હો તો, હું તો કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોત જોતામાં પ્રસરી ગઈ, ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી.